નાખો નોટ, મેળવો દૂધ. છે ને નવી જાતનું મશીન. આ મશીન વિકસાવ્યું છે તાલાળાના એક ખેડૂત પુત્રએ. તાજેતરમાં નોટબંધીને પગલે તેણે એટીએમની બહાર લોકોની લાંબી કતાર જોઈ. આ કતાર જોઈને તેને પ્રેરણા મળી કે કેમ તે એક એવું મશીન ન વિકસાવે કે જ્યાં લોકો રૂપિયા નાખે અને દૂધ મળે. બસ તેની આ જ ગેલછાએ બનાવી આપ્યું એક દૂધ વેન્ડિંગ મશીન, જેને નિલેશે દૂધ એટીએમ મશીન નામ આપ્યું છે. ગામમાં દૂધ વેન્ડિંગ મશીન આવવાથી ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ દૂધ આપતું એટીએમ છે, જેમાં બે ઓપ્શન આપેલા છે, એક ગીર ગાયનું દૂધ અને એક ભેંસનું દૂધ. જે પણ તમે બટન દબાવો એમાંથી એ દૂધ નીકળે છે. અને અમારા લેડીઝ માટે એક બહુ સારું દ્રષ્ટિકોણ છે કે જે લેડીઝને કોઈ પણ બૈરાઓને જે પણ દૂધ જોતું હોય એ મળી રહે છે અને આપણા ટાઈમે મળી રહે. 10ની નોટ નાખે તો 10 રૂપિયાનું મળે, 20ની નાખે તો 20નું, 50ની એમ 100 સુધીનું અમને દૂધ મળી રહે છે. અને સીધી રીતના નોટ નાખવાનું, જે તે બટન દબાવીએ તે પ્રમાણે અમને દૂધ આપે છે આ એટીએમ, એવું છે. અને બીજું કે એક આનંદની વાત છે કે જરૂરિયાત પ્રમાણે જે જેને જોઈએ તે પ્રમાણે દૂધ અમને સહેલાઈથી મળે છે, ક્યારેય પણ દુકાનદારની જરૂર પડતી. આ મશીન બનાવનાર નિલેશ કુશકે માત્ર 3-11 સુધી અભ્યાસ કર્યો. કંઈક અનોખું કરવાની માનસિકતા ધરાવતા નિલેશ બાદમાં ખેતીકામમાં જોડાઈ ગયા. જોકે નોટબંધી બાદ ચારે બાજુ એટીએમની ચર્ચા સાંભળીને નિલેશે ઇન્ટરનેટના મદદથી કેનેડાનું સોફ્ટવેર મંગાવ્યું અને શોધ થઈ આ દૂધના એટીએમની. આ રીતે દિવસ દરમિયાન 2000 થી 2500 રૂપિયાનું દૂધ ગ્રાહકો ખરીદે છે. અત્યારે તો મેં જો કે કેસથી ચાલુ કરેલું છે, 10, 20, 50 ને 100 બરાબર. પણ હવે ટૂંક સમયમાં વધીને 8 થી 10 દિવસમાં મારી સિસ્ટમ અત્યારે ચાલુ જ છે પ્રોગ્રામિંગ બનાવવાનું. એટલે સ્માર્ટ કાર્ડવાળી સિસ્ટમ આવી જશે કે એ સ્માર્ટ કાર્ડમાંથી જેવી રીતના ગ્રાહકને અનુકૂળ આવે એવી રીતના રિચાર્જ કરાવી શકે, એ સિસ્ટમ આમાં મારે બેસાડવાની છે. પણ 8 થી 10 દિવસની વાર લાગે. નિલેશ માત્ર આટલી જ શોધથી ખુશ નથી, તે આ મશીનમાં કેશલેસ સિસ્ટમ પણ લગાવવા જઈ રહ્યો છે, જેમાં તમે તમારું કાર્ડ સ્વાઇપ કરો અને મેળવો દૂધ. નોટબંધીએ ભલે લોકોને નોટો મેળવવામાં મુશ્કેલી ઊભી કરી હશે, પરંતુ આ જ નોટબંધીને કારણે એક નવી શોધ ચોક્કસ થઈ છે. યોગેશ જોશી, ગીર સોમનાથ, TV9.